હેલો ફ્રેન્ડ્સ તૃષાસ ટેસ્ટ ગુજરાતી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે આજે હું તમારી સાથે સમોસાને ભૂલાવી દે તેવા સરસ રોટી રોલની રેસીપી શેર કરીશ અત્યારના બફારામાં આપને એમ થતું હોય કે રાત્રે કંઈક જલ્દીથી બની જાય તેવું પણ ટેસ્ટી ખાવું છે તો આ એક બેસ્ટ ઓપ્શન છે તમે બપોરે બે ચાર રોટલી વધારે કરી નાખો અને સાથે બટેટા બાફીને રાખી દો તો આ રેસીપી દસ મિનિટની અંદર જ બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં એટલી જ સરસ ટેસ્ટી લાગે છે પણ આજની રેસીપી શરૂ કરીએ તે પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓલ ફરકર નાખજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો શરૂ કરીએ આજની રેસીપી અહીં મેં બે મોટા બટેટાને બાફીને છાલ ઉતારીને ખમણીને લઈ લીધા છે હવે આપણે આ ખમણેલા બટેટાને એક બાઉલની અંદર નાખી દઈએ અને તેની ઉપર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું આપણે પછીથી ચાટ મસાલો પણ ઉમેરવાનો છે એટલે મીઠું આપણે બહુ જ ઓછું નાખીશું તેની સાથે પાંચ ચમચી જેટલો આમચૂર પાવડર અડધી ચમચી જેટલો ચાટ મસાલો થોડાક ચીલી ફ્લેક્સ નાખી દઈશું એકાદ ટી સ્પૂન જેટલા તમને તીખાસ જે પ્રમાણે જોઈતી હોય તે પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો સાથે જ અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર પણ આની અંદર એડ કરી દઈશું અને હવે ચમચી જેટલી હળદર અને એક ચમચી જેટલી કસૂરી મેથી હાથેથી આવી રીતના ક્રશ કરીને ઉમેરી દઈશું કસૂરી મેથીનો ટેસ્ટ આની અંદર ખૂબ જ સરસ આવે છે સાથે જ એક ટી સ્પૂન જેટલા ધાણા પણ હાથેથી ક્રશ કરીને નાખી દઈશું અને હવે આની અંદર એક ચમચી જેટલો પાઉંભાજી મસાલો નાખીશું આ પાઉંભાજી મસાલો અહીં લીધેલો છે અને હવે અડધા ઇંચ જેટલું આદુ આની ઉપર ખમણીને નાખી દઈશું તાજું જ આદું ખમણીને એડ કરવાનું જેનું ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને તેની સાથે એક ચમચી જેટલો અહીં ફુદીનો લીધેલો છે તેને આપણે આવી રીતના હાથેથી તોડીને નાખી દઈશું ફ્રેશ ફુદીનાનો ફ્લેવર આની અંદર ખૂબ જ સરસ આવે છે તો ફુદીનો હોય તો તમારે જરૂરથી એડ કરવાનો પણ ન હોય તો ચાલે પણ ખરો અને હવે આની અંદર બે ટેબલ સ્પૂન જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું તો એકદમ ચટપટું અને ટેસ્ટી આપણું આ સ્ટફિંગ બની ગયું છે હવે બાઇન્ડિંગ માટે એની અંદર એક ટેબલ સ્પૂન જેટલા બ્રેડ ક્રમ્સ ઉમેરી દઈશું તમારી પાસે જો બ્રેડ ક્રમ્સ હાજરમાં ન હોય તો તમે પૌવાને ક્રશ કરીને એડ કરી શકો છો અથવા તો એકાદ ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર પણ એડ કરી શકો છો હવે આપણે આ બધાને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું તો જો એકદમ ચટપટું અને ટેસ્ટી આપણું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે અને આવી રીતના બાઇન્ડિંગ આવી જાય તેવું જ હોવું જોઈએ હવે અહીં મેં વાટકામાં બે ચમચી જેટલો મેંદો લીધેલો છે તેની અંદર બે ચમચી જેટલું પાણી નાખીને અને હલાવીને મિક્સ કરી લઈશું આની આપણે સ્લરી બનાવવાની છે પણ સ્લરી થીક બનાવીશું એકદમ પાતળી નહીં બનાવીએ હજી થોડુંક પાણી ઉમેરીને હું બરાબર મિક્સ કરી લઈશ આની અંદર એક પણ લમ્સ ના રહે તે રીતના આપણે આને સરસ મિક્સ કરીશું તો જો એકદમ સરસ આપણી સ્લરી બનીને તૈયાર થઈ ગઈ છે અને આટલી જ ઘાટી સ્લરી હોવી જોઈએ આની અંદર થોડુંક આપણે ચપટી મીઠું પણ નાખી દઈશું અને જો હું તમને એની કન્સિસ્ટન્સી બતાવું આટલી ઘાટી હોવી જોઈએ હવે આને સાઈડમાં રાખી દઈએ અને બપોરની વધેલી રોટલી લઈ લઈશું રોટલીમાંથી આપણે સાઈડનો જે ભાગ છે તે કાપી લઈશું અને આ જે સાઈડનો ભાગ કાપીએ તેને આપણે ફેંકવાનો નથી આપણે જ્યારે રોલ્સ ફ્રાય કરીશું તેની સાથે છેલ્લે આ કટકા પણ તળી લઈશું જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને વચ્ચેથી કાપીને આવી રીતના બે પટ્ટી બનાવી લઈશું અને હવે આપણે જે સ્ટફિંગ બનાવીને રાખ્યું હતું તેનો આપણે રોલ વાળી લઈએ તમને એવું લાગે કે આ સ્ટફિંગ હજી થોડુંક વાળું છે અથવા તો ઢીલું છે તો આની અંદર કોર્ન ફ્લોર અથવા તો બ્રેડ ક્રમ્સ વધારે એડ કરી શકો છો આવી રીતના રોલ વાળીને અહીંયા રાખી દઈશું વચ્ચે અને ટાઈટ આને પેક કરી દઈશું અને છેડો જે છે તેની ઉપર આપણે મેંદાની સ્લરી લગાડી દઈશું આ મેંદાની સ્લરીથી આ છેડો સરસ ચોંટી જશે એટલે આપણે સ્લરીને થીક રાખવાની છે જો આપણી સ્લરી પાતળી હશે તો છેડો સરખો ચોંટશે નહીં અને તળતી વખતે તે ખુલી જશે એકદમ સરસ આપણે આવી રીતના આને સીલ કરી દઈશું હજી આપણે થોડીક સ્લરી આની ઉપર લગાડી દઈએ જેથી તળતી વખતે ખુલી ન જાય તો આવી જ રીતના આપણે બધા જ રોલ પહેલાં બનાવી લઈશું અને રોલ બનાવીને એને થોડીકવાર પાંચેક મિનિટ માટે સુકાવા દેવાના જેથી સ્લરી સરસ સુકાઈને છેડો સરસ ચોંટી જાય તો જો અહીં મેં બધા જ રોલ બનાવી લીધા છે પાંચ રોટલીમાંથી દસ રોલ બનીને તૈયાર થઈ ગયા છે અને થોડીકવાર રેસ્ટ માટે રાખી દીધા હતા એટલે સરસ સુકાઈ ગયા છે અને હવે આપણે જે સ્લરી વધી છે તે પાછી લઈ લઈશું તેની અંદર આ જે છેડા છે તે બંને ડીપ કરી દઈશું જેથી ફ્રાય કરતી વખતે બટેટાનો મસાલો બારે ન આવી જાય જો આવી રીતને એકદમ સરસ કોટિંગ આવી જવું જોઈએ એવી જ રીતના બધા જ રોલને આપણે છેડાને આવી રીતના ડીપ કરતા જઈશું અને હવે તળતા જઈશું અહીં મેં તેલ ગરમ થવા રાખી દીધું છે મેં પહેલા આની અંદર રોટલી તળેલી છે એટલે તેલ આવું દેખાઈ રહ્યું છે હવે મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ રોલને નાખી અને તળી લઈશું બંને સાઈડથી સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે તળવાના છે અને આને નાખ્યા પછી તરત જ હલાવવાના નહીં સહેજ કલર ચેન્જ થાય પછી આપણે આને પલટાવીશું અને પલટાવતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું કે તેલના છાંટા ન ઉડે તો જો તમે બપોરે બે ત્રણ બટેટા બાફીને ફ્રીજમાં રાખી દીધા હોય અને ચાર પાંચ રોટલી પણ વધારે કરી નાખી હોય તો રાત્રે દસ જ મિનિટની અંદર આ રેસીપી બની જાય છે અને સમોસા કરતાં પણ ખાવામાં વધારે ટેસ્ટી લાગે છે કેમ કે બાળનું પળ એકદમ સરસ ક્રિસ્પી બને છે તો જો એકદમ સરસ આપણા રોલ તળાઈ ગયા છે સરસ બદામી કલરના થઈ ગયા છે તો હવે આપણે એને કાઢી લઈએ અને આવી જ રીતના બધા જ રોલ તળી લઈશું તો જો અહીં મેં બધા રોલ તળી લીધા છે અને હવે અહીં મેં એક વાટકીમાં ટમેટો કેચઅપ લઈ લીધો છે અને સાથે ઝીણી સેવ લઈ લીધી છે હવે આપણે આ જે બે છેડા છે એને ટમેટો કેચઅપમાં આવી રીતના બોળી લઈશું અને તેની ઉપર થોડીક સેવ નાખી દઈએ જેથી દેખાવમાં પણ સરસ લાગશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ રોલને તમારે ગરમા ગરમ જ ખાવાના જો વધારે વાળ ઠંડા પડ્યા રહેશે તો ઉપરનું પળ સોફ્ટ થઈ જશે એટલે જ્યારે તમારે જમવા બેસવું હોય ત્યારે જ તમારે એને તળવાના તો જો અહીં મેં બધા જ રોલને આવી રીતના સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે અને હવે આપણે એની ઉપર થોડોક ગાર્નિશિંગ કરી લઈએ થોડોક ટમેટો કેચઅપ અને કોથમીરથી આને ગાર્નિશ કરી લઈશું તો આજની આ ઝટપટ બની જતી અને એકદમ સરળ રેસીપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને રેસીપી એક વખત ટ્રાય કરીને પ્લીઝ મારી સાથે શેર કરજો કે તમારી રેસીપી કેવી બની છે અને તમારા પ્રતિભાવો પરથી મને નવી નવી રેસિપીઝ બનાવવાની પ્રેરણા મળતી હોય છે તો પ્લીઝ તમારા પ્રતિભાવો મને કોમેન્ટ સેક્શનમાં જણાવો અને જો તમને આજની રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા ઈચ્છતા હો અને જો તમને મારી મહેનત ગમતી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ